વેલકમ બેક ટુ શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો, હરા છોલિયા કબાબ બનાવવા માટેનો ક્વિક રીકેપ. હરી છોલિયા કબાબ બનાવવા માટે જોઈશે તેલ 3 ટેબલ સ્પૂન, જીરું 1 ટીસ્પૂન, આદુ મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ, બાફેલા લીલા ચણાનો માવો 1/2 પાઉં, બ્રેડ ક્રમ્સ 1 કપ, શેકેલો બેસન 50 ગ્રામ, દહીંનો મસ્કો 50 ગ્રામ, મેંદો 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ઓરેગાનો 1 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન, ચીઝ અને કોથમીર. હરે છોલીએ કે કબાબ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, આદુ મરચાંની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં બાફેલા લીલા ચણાનો માવો, બ્રેડ ક્રમ્સ, શેકેલો બેસન, દહીંનો મસ્કો, મેંદો, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિશ્રણ બનાવી એક બાઉલમાં કાઢી તેમાં ચીઝ અને કોથમીર ઉમેરી ઠંડુ પડવા દો. પછી હાથને તેલથી ગ્રીસ કરી બનાવેલા મિશ્રણમાંથી કબાબ વાળી ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી ટામેટા અને ડુંગળીથી ગાર્નિશ કરેલી ડિશમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે હરી છોલીએ કબાબ. મીરાબેન, કચ્છથી આવીને આટલી બે સરસ મજાની હેલ્ધી રેસિપી તમારા વ્યુઅર્સની સાથે શેર કરી એ બદલ તમને વીટીવી તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, મીરાબેનની જેમ આવી જ કોઈક સ્પેશિયલ રેસિપીઝ જો તમને પણ બનાવતા આવડતી હોય તો અમને ચોક્કસથી લખી મોકલાવો. તે માટે અમારું સરનામું નોટ કરી લો. નોખી અનોખી રસોઈ, વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ. ફોન કરો 9687640653. તો મમાસ, આજની આ હેલ્ધી રેસિપીઝ શીખવાની મજા પડી ગઈ ને? આજે તમારા કિડને બનાવીને ચોક્કસ શીખવડાવજો. અને હા, સમયનો અભાવ છે એટલે અત્યારે સમય છે મારો તમારાથી વિદાય લેવાનો, પરંતુ આવતીકાલે ફરી મળીશ. ત્યાં સુધી શીખો, બનાવો અને એક્સપેરિમેન્ટ કરતા રહો.